નમસ્કાર મિત્રો, હું સનિલ વાડોદરિયા એનસીઆરટી ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત કરું છું. અનિયમિત આકારોનું ક્ષેત્રફળ. અનિયમિત આકારોનું ક્ષેત્રફળ કઈ રીતે માપવામાં આવે છે તેની સમજ અત્યારે આપણે લેવાની છે. અનિયમિત આકારો એટલે શું? તો કે એવા આકારો કે જે પૂર્ણ ચોરસને આવરતા ન હોય, એટલે કે આપણી જે આકૃતિ છે તેની અંદર આપણા જે અહીંયાના જે ચોરસ છે એ આખે આખા આવતા નથી, તેમાંનો અમુક ભાગ જ એની અંદર આવતો હોય, તો આવા જે અનિયમિત આકારો છે એનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે મેળવવું તેની સમજ આપણે લઈએ. તો સૌથી પહેલા એક ઉદાહરણ લઈ લઈએ. તો આપણે એની માટે એક ઉદાહરણ લીધું છે. અહીંયા તમને બોર્ડ ઉપર એક આકૃતિ દોરવામાં આવી છે. આ આકૃતિ દ્વારા વચ્ચેના ભાગમાં કેટલું ક્ષેત્રફળ રોકાયેલું છે, વચ્ચેના ભાગમાં કેટલી જગ્યા રોકાયેલી છે તે આપણે શોધવાનું છે. તો આ પ્રમાણે આપણે આવી આકૃતિનું ક્ષેત્રફળ શોધવા મુખ્ય ત્રણ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. એમાં પહેલી છે આખા રોકાયેલા ચોરસ, એટલે કે આમાં જે આખા રોકાયેલા ચોરસ છે તેની સંખ્યા આપણે ગણવાની છે. ત્યારબાદ અડધા રોકાયેલા ચોરસ, એટલે કે એક્ઝેક્ટ અડધા ચોરસ આવતા હોય તેની સંખ્યા આપણે ગણવાની છે. અને છેલ્લે અડધા કરતા વધુ રોકાયેલા ચોરસની સંખ્યા ગણવાની છે. અહીંયા ખાસ એક બાબત ધ્યાન રાખવાની છે કે અડધા કરતા ઓછા રોકાયેલા ચોરસની સંખ્યાને ગણવાની નથી. તો આપણે જે જે ચોરસ લેવાના છે તેને લખી લઈએ. કેટલી બાબત આવી? ત્રણ બાબત છે. પૂર્ણ આવરિત ચોરસ, અર્ધ આવરિત ચોરસ અને અર્ધ કરતા વધુ આવરિત ચોરસ. સૌથી પહેલું આપ્યું છે પૂર્ણ આવરિત. પૂર્ણ આવરિત એટલે પૂરેપૂરા અંદર રોકાયેલા હોય તેવા ચોરસની સંખ્યા આપણે ગણવાની છે. તો સૌથી પહેલા આપણે પૂર્ણ આવરિત ચોરસની સંખ્યા ગણી લઈએ. આમાં પૂરેપૂરા રોકાયેલા હોય એવા ચોરસની સંખ્યા કેટલી છે? તો આપણે વચ્ચેના ભાગના જે ચોરસ છે તો એમાં આપણે જોઈએ છીએ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, અહીંયા કુલ આઠ ચોરસ છે એ પૂરેપૂરા રોકાયેલા છે. તો પૂર્ણ આવરિત ચોરસની સંખ્યા કેટલી થઈ? આઠ. તો આપણે પૂર્ણ આવરિત ચોરસની સંખ્યા કેટલી લખીશું? આઠ લખીશું. ત્યારબાદ કોણ આવે છે? અર્ધ આવરિત ચોરસ, એટલે કે અડધા રોકાયેલા ચોરસ. હવે અહીંયા તમે જોશો આકૃતિમાં તો વચ્ચેના ભાગમાંથી તમામ ચોરસ આવી ગયા. આપણે ક્યાં લેવાના છે? અડધા રોકાયેલા હોય તેવા. તો અડધા રોકાયેલા હોય એમાં સૌથી પહેલા અહીંયાના ભાગમાં તમને બે દેખાય છે, એક અને બે. તમે જોશો તો એ આખા ચોરસ માંથી અડધો ભાગ જ આવે છે, એને એને કેવા કહેવાય છે? અર્ધ આવરિત ચોરસ, અડધા રોકાયેલા ચોરસ. અહીંયા એક અને બે એવા ચોરસ છે જે અડધા રોકાયેલા છે. ત્યારબાદ આપણે ફરતી બાજુ આટો મારીએ, કોઈ બીજા ચોરસ આવે છે તો અહીંયા આપણે જોશું આ અડધા કરતા ઓછા રોકાયેલા ચોરસ છે. અહીંયા છે એ તમે જોશો, અહીંયાથી બે ખાના મૂકી દીધેલા છે, એમ પાછા અહીંયાથી આપણને બે ખાના મળી જાય છે, એટલે આ પણ કેમાં આવશે? અડધ આવરિત ચોરસમાં જ આવશે. તો એને લખીશું આપણે ત્રણ. અહીંયા અડધા કરતા વધુ છે, આ અડધા કરતા ઓછું છે, અડધા કરતા વધારે, આ પડધા જ અડધા કરતા વધારે ચોરસ છે. અહીંયા આવી જઈએ, અહીંયા આપણે જોઈશું તો અહીંયા જે ભાગ કપાય છે એમ પાછો આપણને અહીંયા મળી જાય છે, જેથી આને પણ આપણે ગણીશું. કેટલામો નંબર આવશે? ચાર ભાગ આવશે. અને ત્યાર પછીનું ચોરસ આવે છે, એ ચોરસને આપણે જોશું તો આ પણ અડધા રોકાયેલા ચોરસ જેટલું જ છે, તો આને પણ આપણે ગણીએ કેટલું થશે? પાંચ. તો અર્ધ આવરિત ચોરસની સંખ્યા કેટલી આવી? પાંચ. તો આપણે લખીશું અર્ધ આવરિત ચોરસની સંખ્યા છે પાંચ. ત્યારબાદ અડધા કરતા વધુ રોકાયેલા ચોરસની સંખ્યા ગણવાની છે. હવે ફરી વખત આપણે ચક્કર મારીએ અને અડધા કરતા વધુ રોકાયેલા ચોરસને લઈએ. આ બે અડધા ચોરસમાં આવી ગયા છે, આ જોઈએ તો અડધા કરતા ઓછા છે. અહીંયા તમે જો આ અડધા કરતા વધુ રોકાયેલું ચોરસ છે છે, તો આપણે અહીંયા લખીશું એક. આ અડધા કરતા ઓછું છે જેથી એને ગણતરીમાં આવશે નહીં. ત્યારબાદ અહીંયા જોઈએ બે ત્રણ ચાર અને પાંચ, આ પાંચ એવા ચોરસ છે જે અડધા કરતા વધુ જગ્યા રોકાયેલી છે. હવે આગળ વધીએ, આ અડધા કરતા ઓછી છે, આ બંને અર્ધમાં આવી ગયા છે, ત્યાર પછીના બે છે એ પણ અડધા કરતા ઓછા છે, એટલે કે અહીંયા અર્ધ આવરિત ચોરસની સંખ્યા કેટલી થઈ? પાંચ.
તો આપણે લખીશું અડધા વાળી ચોરસ ની સંખ્યા 5. હવે આપણે એક જ ચોરસ બાકી રહ્યા છે, એ ક્યાં છે? અડધા કરતા ઓછા રોકાયેલા ચોરસ. એમાં ક્યાં ક્યાં આવે છે? 1, 2, 3, 4, 5 અને 6. આ 6 ખાનાને આપણે ગણવાના નથી. શા માટે? તો કે આપણે જે અર્ધ કરતા વધુ આવરિત ચોરસ ની સંખ્યા જે લીધી એમાં અમુક અમુક જગ્યા બાકી રહી ગઈ હતી, એને પૂર્ણ કરવા માટે કોણ વપરાશે? તો કે આ જે અડધા કરતા ઓછા રોકાયેલા ચોરસ છે એનો સમાવેશ એમાં થઈ જશે, માટે આપણે એને ગણતા નથી. હવે આપણી પાસે અહીંયા પૂર્ણ આવરિત ચોરસ ની સંખ્યા આવી 8, અડધા આવરિત ચોરસ ની સંખ્યા આવી 5 અને અડધ કરતા વધુ આવરિત ચોરસ ની સંખ્યા આવી 5. તો હવે આપણે આનો સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? સરવાળો. પણ તે પહેલા અર્ધ આવરિત ચોરસ ની જે સંખ્યા મળી એને આપણે એક દૂતીયાંશ વડે ગણવાના છે. કેટલા વડે ગુણવાનું છે? એક દૂતીયાંશ. આ એક દૂતીયાંશ વડે ગુણવાથી શું થાય? તો આપણે સમજીએ છીએ કે અર્ધ આવરિત ચોરસ એટલે એની જગ્યા કેટલી હતી? અડધા ચોરસ જેટલી હતી. એને આપણે આખા ચોરસમાં ફેરવવું છે. કેટલા ચોરસમાં ફેરવવું છે? આખા. તો બે અડધા ભેગા કરો ત્યારે એક આખો ચોરસ થશે. એટલે ખરેખર જોઈએ તો અહીંયા 5 અડધા ચોરસ છે, તો એને આખા ચોરસમાં ફેરવવા હોય તો કેટલા ચોરસ બનશે? 5 અડધા હોય તો આખામાં કરવા હોય તો કેટલા થાય વિશ્વરાજભાઈ? 2 ચોરસ. 2 અને માથે અડધું થાય ને, એટલે અઢી ચોરસ થાય. થાય. પણ જ્યારે પણ તમને અડધા ચોરસ ને આખા ચોરસમાં ફેરવવાનું કે, કોઈ પણ સંખ્યા અડધી આપી હોય અને એને આખામાં ફેરવવાનું કે, એટલે એને કેટલા વડે ગુણી નાખવાનું? એક દૂતીયાંશ વડે. એક દૂતીયાંશ વડે ગુણો એટલે એ કેમાં ફરી જશે? આખામાં ફરી જશે. તો અહીંયા અડધા ચોરસ ની સંખ્યા 5 છે, એને એક દૂતીયાંશ વડે ગુણો એટલે કેટલા થઈ જશે? આખા ચોરસ. હવે આપણે અપૂર્ણાંકનો ગુણાકાર શીખી ગયા છીએ. અપૂર્ણાંકના ગુણાકારમાં શું હોય? અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે. 5 એકા 5 ના છેદમાં 2 મળી ગયું આપણને. હવે આ મળી આપણને અડધા રોકાયેલા ચોરસ ની સંખ્યા. આ છે પૂર્ણ રોકાયેલા ચોરસ અને આ છે અડધા કરતા વધુ રોકાયેલા ચોરસ. આ ત્રણેયની સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો. તો સરવાળો કેટલો થશે? 8 વત્તા 5 ના છેદમાં 2 વત્તા 5. કમ્પ્લીટ. અહીંયા તમે 8 અને 5 નો સીધો સરવાળો કરી શકો છો, કારણ કે પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા હોય તો 8 વત્તા 5 કેટલા થશે? બોલો બેન. 13. તો આપણે અહીંયા લખી શકીએ 13 વત્તા 5 ના છેદમાં 2. થયું આટલું. આ નો સરવાળો કરવા માટે આપણે શું કરવું પડશે? લસા લેવો પડે. લસા કેટલો આવશે? 2. 2 ને સીધા 13 સાથે ગુણો. 13 દુ 26 એટલે આપણો થશે 26 વત્તા 5 ના છેદમાં 2. 26 વત્તા 5 કેટલા થશે વિશાલભાઈ? 31. તો આપણો જવાબ આવશે 31 ના છેદમાં 2. આ 31 ના છેદમાં 2 એ આપણો જવાબ છે. કોનો છે? તો કે આ અનિયમિત આકૃતિ દ્વારા રોકાયેલા ક્ષેત્રફળનો. હવે આપણે છેદમાં 2 છે એટલે ભાગ ઉડી શકે, છેદ ઉડી શકે. 31 ના છેદમાં 2 એટલે ખરેખર કેટલા થાય? તો પેલા આની પેલાની સંખ્યા કઈ આવે છે? 30. 30 ના અડધા કરો કેટલા થશે વિવેકભાઈ? 15. તો આપણે લખીશું 15. કોના અડધા કર્યા? 30 ના અડધા. હવે આપણે કોના અડધા કરવાના રહ્યા? 1 નો અડધો કરવાનો રહ્યો. 1 નો અડધો કરો એટલે શું થાય? 0.5. આપણે દશાંશ સંખ્યામાં શીખા, તો આપણે અહીંયા સીધા 15.5 મૂકી શકીએ. સરવાળો કરો એટલે કેટલો થાય? 15.5. 15.5 ચોરસ એકમ. આ આપણો જવાબ છે. કોનો જવાબ છે? આપેલી અનિયમિત આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય છે? 15.5 ચોરસ એકમ. હવે તમને અહીંયા પ્રશ્ન થશે કે સાહેબ આ એકમ શું છે? તો અહીંયા આપણું ચોરસ ની લંબાઈ જો 1 સેન્ટીમીટર આપવામાં આવી હોય તો અહીંયા આપણે શું લખશું એકમની જગ્યાએ? સેન્ટીમીટર.
જો આપણે ચોરસની લંબાઈ મીટરમાં આપવામાં આવી હોય તો આપણે એકમની જગ્યાએ શું લખીશું? મીટર. અને જો આપણે ચોરસની લંબાઈ કિલોમીટરમાં આપવામાં આવી હોય તો આપણે એકમની જગ્યાએ શું લખીશું? કિલોમીટર. તો આપણો એકમ કેવો બની શકે? ચોરસ સેન્ટીમીટર અથવા ચોરસ મીટર અથવા ચોરસ કિલોમીટર. તો આ રીતે આપણે કોઈ પણ અનિયમિત આકારોનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. અહીંયા ફક્ત યાદ રાખવાની એક જ બાબત છે, અર્ધ આવરિત જે ચોરસ છે એની સંખ્યાને આપણે કેટલા વડે ગુણવાના થશે? એક ના છેદમાં બે વડે ગુણીશું અને ત્યારબાદ જે જવાબ આવશે એને આપણે સરવાળામાં લેશું.